કુદરતની આ સૃષ્ટિમાં અનેક રહસ્યો સમાયેલા છે. આધુનિક વિજ્ઞાન પણ આ રહસ્યોને આંબી નથી શકતું. રહસ્યોના આવા જ એક ભાગરૂપે શું તમે જોયું છે ક્યારે એવું કોઈ વૃક્ષ કે જે વનસ્પતિ શાસ્ત્રના નિયમોથી સાવ વિપરીત હોય, વિજ્ઞાનના તથ્યને ધર્મના રહસ્યથી અચંબો ઉપજાવતું હોય અને 250 જેટલા વર્ષોથી જે અડીખમ પોતાના સ્થાને ઊભું હોય? ગુજરાતની ધારાના ધબકતા હાર્દસમાં રાજકોટના પટાંગણમાં પથરાયેલા અનેક લોકોને વિચારતા કરી મૂકતા આ વિશાળકાય બોરડીના વૃક્ષમાં એક પણ કાંટો નથી. રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સ્થિત આ નિષ્કંટક બોરડીની ગાથા જાણવા જેવી છે, અને જાણવા જેવી છે ઇતિહાસના પાના ઉપર સુવર્ણ અક્ષરે લખાયેલી આ મંદિરની કથા. અનેક ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું અનેરું ધામ છે, જે ગુજરાતનું બદ્રીધામ તરીકે ઓળખાય છે. રાજકોટ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ઐતિહાસિક દ્રષ્ટિએ ગૌરવવંતું રહ્યું છે, કારણ ઉદ્ધવ અવતાર સદગુરુ રામાનંદ સ્વામી એમના ચરણોથી પણ પાવન થયેલી આ ભૂમિ, સાથે સાથે સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ પણ કર્નલ હોકર એકે એરણ આવા અંગ્રેજ ગવર્નરોના અતિ આગ્રહને વશ થઈ અને ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ રાજકોટ મંદિરની અંદર પધારેલા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી જ્યારે આ પ્રસાદીમય જગ્યાના દર્શન કરીને જતા હતા, અને તેમણે પહેરેલી પાઘમાં આ બોરડીનો કાંટો ફસાયો. અનેક જીવોના કલ્યાણ અર્થે નીકળેલા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ બોરડીને સહજ ભાવે કહ્યું, અનેક વાર તને ભગવાનનો સ્પર્શ થયો છે, છતાં પણ તારો આ કાંટાળો સ્વભાવ હજુ ગયો નહીં. આ શબ્દો બોરડીના મૂળ સુધી ઉતરી ગયા અને થયો એક ચમત્કાર. કાંટાળી આ બોરડીએ પોતાના બધા જ કાંટાઓ ખેરવીને સદગુરુ ગોપાળાનંદ સ્વામીના ચરણોમાં પોતાનો કાંટાળો સ્વભાવ ટાળ્યો. ગોપાળાનંદ સ્વામીના વચનને સાંભળી અને બોરડીએ જેમ આંખમાંથી આંસુ ખરે એમ તત્કાળ કાંટાઓનો ત્યાગ કરી દીધો. આજે કેટલાય વર્ષો વ્યતીત થયા છતાંય બોરડીમાં એક પણ કાંટો નથી. 12 મહિનાની અંદર બદરી ફળ આવે છે અને હજારો મુમુક્ષુ જીવાત્માઓ દૂરથી બોરડીના દર્શન કરી અને પોતાના સંકલ્પ કરે અને બધા જ મનોરથોને શીઘ્ર પૂર્ણ કરનાર રાજકોટ મુખ્ય મંદિરની અંદર દર્શન આપતી પ્રસાદીની નિષ્કંટક બોરડી છે. યોગીરાજના શબ્દોથી મૂક સ્થિર એવી આ બોરડીએ પોતાનો સ્વભાવ સુધારી નાખ્યો, જેનો પ્રભાવ આજે પણ અહીં દર્શન કરનારાઓમાં જોવા મળે છે. મહારાજે આપણને એવું શિખામણ આપી કે જેમ બોરડીના કાંટા ખરી જાય એમ આપણે આપણા જીવનમાંથી કાંટા કાઢી નાખવા, એવું મહારાજનું કહેવાનું એવું થયું છે. મોડાકત રહેતા ત્યારે મારા માતા પિતા અમને કહેતા, જાઓ કે સ્વામિનારાયણ મંદિરના દર્શન કરી આવો. ત્યારથી અમે ના બોરડી જોઈ છે અને સ્વામિનારાયણનું મંદિર ત્યારે નાનું હતું, પણ અત્યારે તો એટલું બધું વિસ્તાર પામી ગયું છે કે વાત પૂછો માં. આજના આધુનિક વિજ્ઞાનને પણ અચંબો પમાડતી આ બોરડી 250 વર્ષ જૂની હોવાથી આ બોરડીને હેરિટેજ ટ્રી તરીકે જાહેર કરવામાં આવી છે. વનસ્પતિ શાસ્ત્રના નિયમોથી વિપરીત આ બોરડી પર ઘણા વૈજ્ઞાનિકોએ સંશોધન કરેલું છે, છતાં પણ હજુ પાર નથી પામી શક્યા.
આ બોરડીની ગાથાની સાથે જોડાયેલો છે આ મંદિરનો ઇતિહાસ, જે સંકળાયેલો છે બ્રિટિશ સરકાર સાથે, જેના માધ્યમ બન્યા કર્નલ વોકર, બ્રિટિશ ગવર્મેન્ટના ઉચ્ચ અધિકારી એવા આ અંગ્રેજ અમલદાર ભારતમાં આવીને રાજકોટમાં શ્રી હરિને મળ્યા. અહીંથી શરૂ થઈ રાજકોટ શહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાયની ધર્મયાત્રા. તારીખ 26 ફેબ્રુઆરી 1830, ભગવાન શ્રી હરિએ સંપ્રદાયની ગરિમારૂપી શિક્ષાપત્રીને એક બીજા અંગ્રેજ અમલદાર જ્હોન માલ્કમને ભેટરૂપે આપી. સંપ્રદાયની સાત્વિક વિચારધારાથી ગવર્નર સાહેબ પ્રભાવિત થયા અને આ અમૂલ્ય ભેટને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા બ્રિટન સ્થિત ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોડલિયન લાઇબ્રેરીમાં મૂકી, જે આજે પણ લોકોને જોવા માટે સચવાયેલી છે. આજ ગૌરવ બનતા ઇતિહાસનો બીજો પડાવ એટલે અહીં નિર્મિત શ્રી સ્વામિનારાયણ મંદિર. રાજકોટના અનેક અગ્રણી ભક્તોના પરિશ્રમથી આ મંદિર આજે શોભી રહ્યું છે. સમસ્ત ભક્તોને દર્શનનું સુખ આપવા અહીં બિરાજે છે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા ભગવાન શ્રી સ્વામિનારાયણ. આ સ્વરૂપોની પ્રાણ પ્રતિષ્ઠા સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન સંત શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજીની પ્રાર્થનાથી વડતાલ ગાદીપતિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી આનંદ પ્રસાદજી મહારાજના કરકમળોથી વિક્રમ સંવત 2009ના માક્ષર સુદ 8 તારીખ 6 નવેમ્બર 1951 ગુરુવારના દિવસે કરવામાં આવી હતી. સાથે સાથે અહીં બિરાજે છે મનોહર હરિકૃષ્ણ મહારાજ તથા ધર્મભક્તિજી. નિજ મંદિરમાં ભક્તોને શ્રદ્ધામાં તરબોળ કરતી નિત્ય પ્રાતઃમાં પૂજાના દર્શન એ કોઈ પણ ભક્ત માટે એક લાવો છે. ભક્તોના સંકીર્તનોથી ગૂંજતા મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડે છે. ઐતિહાસિક ઘટનાઓને આપણી સમક્ષ તાજી કરતા અનેક ચિત્રો આ મંદિરમાં શોભિત કરાયા છે. આ સિગ્રામ પણ શ્રી હરિની પ્રસાદીનું છે. વડતાલ તાબાનું આ મંદિર પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાથી પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી રાધારમણ દાસજી સ્વામીની દેખરેખમાં અનેક સેવાઓની સરવાણી વહાવી રહ્યું છે. આજ મંદિરના ઉત્સવ ગ્રુપ દ્વારા સંપૂર્ણ રાજકોટ જિલ્લામાં કોઈકને ત્યાં શુભ પ્રસંગે અથવા તો દુઃખદ સમયે પધરામણીઓ કરીને, સત્સંગ કરીને સુખમાં વધારો અને દુઃખમાં સથવારો આપવાનો અનેરો પ્રયાસ થઈ રહ્યો છે. બહારથી આવતા દરેક શ્રદ્ધાળુઓ અને પોતાના સામાજિક કાર્યો માટે આવતા લોકોને ભોજન અને નિવાસની વ્યવસ્થા આપવા અહીં ઉપલબ્ધ છે 50 જેટલા VIP સુવિધા સાથેના રૂમ, કે જેમાં 150 લોકો માટે રહેવાની ઉત્તમ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. ઉપરાંત અહીં ઉપલબ્ધ છે 1000 જેટલા ભક્તો આરામથી ભોજન લઈ શકે તેવું વિશાળ ભોજનાલય, 2500 જેટલા ભક્તો કથા વાર્તા સાંભળી શકે તેવો સેન્ટ્રલી એસી જેવી આધુનિક તકનીકો દ્વારા નિર્મિત નૂતન ઘનશ્યામ સત્સંગ હોલ, વિચરણ કરતા 70-80 જેટલા સંતો મહંતો માટે સંત નિવાસની પણ સુવિધા અહીં નિર્મિત કરવામાં આવી છે. ગાયોનું જતન, સંસ્કૃતિનું જતન, આ સૂત્ર સાથે અહીં ગૌશાળામાં ગાયોની સેવા થઈ રહી છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનને ના ઉપયોગમાં આવેલી ઘણી બધી વસ્તુઓ છે કે જેને આપણે પ્રસાદીની વસ્તુઓ કહીએ છીએ, પણ સ્વામિનારાયણ ભગવાનને મળેલો જીવ એટલે ગઢપુરનો લિંબ તરુ અને ભૂપેન્દ્ર રોડ મંદિરમાં આવેલી નિષ્કંટક બોરડી, લક્ષ્મીનારાયણ દેવ બિરાજિત થયા એના 66 વર્ષ એ પૂર્ણ થયા, આજે પણ સવારમાં 3:30 વાગ્યાથી હરિભક્તોનો પ્રવાસ શરૂ થાય અને રાત્રિના 10:30 વાગ્યા સુધી આ મંદિર એ હરિભક્તોથી ધમધમતું હોય છે,